પ્રકરણ ચૌદમું દ્વંદ યુદ્ધની માગણી કચેરીમાં સગડાઓ આવ્યા પછી આસપાસના બીજા સરદારો આ ચમત્કાર જોવાને દોડી આવ્યા તેઓએ પોતપોતાની જગ્યા લીધી પછી ચોબદાર જે નવી જ છડી લઈને ઊભો હતો તેણે પોતાના હંમેશા રિવાજ પ્રમાણે નેકી પોકારી સૌને સાવધ કીધા સભામાં આ વખતે તદ્દન ચૂપકીદી પથરાઈ ગઈ હતી ને સૌ જાણવા આતુર થયા હતા કે આ સો રંગ છે લડાઈના વિચાર લડાઈને ઠેકાણે રહ્યા હતા ને હવે આ અકસ્માતમાં તેઓ કંઈક નવું જોવા થવાની આશા રાખતા હતા જે તે સ્થળે હોય તેના જોવામાં પ્રત્યક્ષ આવતું કે હાલનો બનાવ કંઈક ઘણો ગંભીર વિચારશીલ છે અને શહેરમાંથી અવરોધ માટે નહીં પણ લડવા માટે આતુર લશ્કર જોઈ વળી તેમાં મુસલમાન ને હિન્દુ બંને છે એ જાણતા મરાઠા સિપાહીઓની મુખ મુદ્રા કંઈક તેજ રહીત થઈ હતી ને તેઓનો શ્વાસ ઘણો ઠંડો હતો મુસલમાન પહેલવાને સામા આવતા વાર ઘણી કડવી નજર શિવાજી પર ફેંકી અને જ્યારે તે થોડો સમય ઊભો રહ્યો ને કોઈએ સન્માન અર્થ બેસવાને આસન ન દીધું ત્યારે તે ઉગ્રતા પામી પાસે ઘણી સુંદર ખુરશી પડેલી હતી તે ખેંચી લાવી મ્યાનમારથી તરવાર કાઢી બરાબર શિવાજીની સામો બેઠો આથી તુરંત કચેરીમાં ઘણો ગભરાટ થયો શિવાજી પણ તેની આ નિડરતા અને ધીરતાને જોઈ આશ્ચર્ય પામ્યો તેણે નક્કી કીધું કે આ જેવો તેવો નર નથી તેમ અપમાન સાખી જાય તેવો પણ નથી સર્વે કચેરી શાંત હતી કાંઈનો હોઠ પણ હાલતો નહોતો અંતે શિવાજીએ શાંતિ તોડી જાદવજી એ કોણ જવા મત આપણી કચેરીમાં આવ્યો છે તે બોલ્યો જાદવજી શું દે છે તે જાણવાને સૌ ચાતક પેઠે આતુર થયા સર્વેનું લક્ષ્ય જાદવજીના મોત તરફ હતું ક્ષણભર વિચાર કરી તેનો હોઠ ફાટ્યો આ કોઈ મુસલમાન સરદાર મહારાજ સમક્ષ આવવા માગતો હતો તેણે નમન કરતાં કહ્યું દરવાને કંઈ અપમાન કીધું ને તેથી તે રીસે ભરાય ને ક્ષણ પર વિલંબ લાગત તો એ વિકોજીને ધૂળ ચાટતું કરત હમ એ મલે જ એટલો બધો શક્તિમાન છે દાદાજીએ તૂટક તૂટક શબ્દોમાં કહ્યું ભાઈઓ રે આજે એ વિકોજીને ધૂળ ચાટતો કરવા શક્તિમાન થાત તો એ બે રહેમ પછી મને જમ રાજા પાસે પહોંચાડત ને પછી મહારાજ પર એ ચોર પોતાનો કીનો કેમ ન લેત હા મા બાપને સાચું કહું છું એ તરકડાને તેથી મારી નંખાવો જોઈએ વિકોજીએ ઘણી છટાથી ત્રણ કકડે પોતાનું વાક્ય પૂરું કીધું એ તરકડાને તો મારવો જ જોઈએ ભરતખંડમાં તરકડા ન રહેવા જોઈએ સૌ પચાસ મોમાંથી આ વાક્ય નીકળી પડ્યું મહારાજને શું કહું દરવાજામાં પહેસતા જ હજારો ગાળો દઈ મને રોષે ચડાવ્યો વિકાજીએ પુરવણી કીધી મેં ઘણી નમ્રતાથી કહ્યું કે ભાઈ મહારાજ સાક્ષાત પરશુરામના અવતાર પાસે મલ્લજથી જવાશે નહીં પણ એ તરકડાએ કંઈ પણ ગણકાર્યા વગર અગાડી વધવા માંડ્યું અહીંયા વિકોજી જરાક અટકીને પડીને પછી પાછા બોલ્યા સાક્ષાત અર્જુન સ્વરૂપને મોઢે બોલતા લચ્ચા પામું છું કે એ તરકડાએ મહારાજને ઘણી આયચી માયચી દીધી છે એ સાંભળતા જ મારો પિત્તો તપી આવ્યો ને જો જાદોજી રામ ન આવ્યા હોત તો એના બોલવાનું ફળ એ તરકડાને ચખાડત મહારાજને અપમાન કરનાર મલેચને ભવાની જીવતો ન જવા દેશે ફરીથી મોટો પોકાર ઉઠ્યો પણ આપણો પહેલવાન તો અડગ રહ્યો તેણે તો જાણે કંઈ સાંભળ્યું જ નહીં હોય તેમ ખરેખરો શાંત રહ્યો ને તેથી શિવાજીએ જે આ સઘળી ચર્ચા જોતો હતો તે વધારે વિસ્મય થયો પહેલવાનની પીઠ પાછળ બે સ્વારને તેની પૂઠે રમા બુરખામાં હતી જેના પર હજી સુધી શિવાજીની નજર ગઈ નહોતી તે ત્રણેય જણ ઘણા જ શાંત હતા શિવાજીની હવે ખાતરી થઈ કે આ પહેલવાન જે સામે નિડરતાથી બેઠો છે તે દ્વંદયુદ્ધમાં પણ પાછો હટે તેવો નથી જ્યારે વિકોજી બોલી રહ્યો ત્યારે શિવાજીએ ઘણી જ ગંભીરતાથી પૂછ્યું કે સરદારે બીજું કંઈ કીધું છે મહારાજને ઘણી ગાળો દીધી એથી વધારે શું ત્રણ ચાર મુખમાંથી શબ્દોચ્ચારનો ધ્વનિ સંભળાયો કંઈ ફિકર નહીં ટૂંકામાં મહારાજાએ જવાબ દીધો ગાળ દેવી એને જ જો સરદારો પુરુષાર્થ માનતા હોય તો તેઓને તે જ માટે જન્મ આપેલો આપણે જાણવો સૂરપુરુષની ગાળો ઘણી મોંઘી છે તે શું તમે જાણતા નથી આસપાસ કચેરીમાં નજર કરી પૂછ્યું આપણે કંઈ ગાળો દેવા કે તમાશો જોવા આવ્યા નથી પણ લડવાને આવ્યા છીએ પણ તેમ છતાં તમે કહો છો કે આ અમીરુલ ઉમરાએ પોતાનો દરજ્જો ભૂલી જઈને ગાળો ભાંડી હોય તમારા મહારાજના પદને અપમાન પહોંચે તેવા વચન કયા હોય તો તમારે શું કરવું છે તેનો મારે વિચાર કરવો જોઈએ છે તમારો વિચાર આપો મારે તેની જરૂર છે કોની કોની પાસેથી વિચાર માગવામાં આવે છે તાનાજી એકદમ આવતા વારને પ્રશ્ન પૂછ્યો અને સગડાઓ એક મોટા તોફાની આંચકાથી ચમક્યા હોય તેમ સ્તબ્ધ થયા મહારાજ આ અમીરુલ ઉમરા માટે કંઈ પૂછો છો નહીં તાનાજીએ પૂછ્યું હા દાદાજીએ ડૂકું ધૂણાવી જવાબ દીધો ઠીક તમે આજે આવા બારીક સમયમાં ઘણી સારી તપાસ લઈ બેઠા છો જ્યારે આપણે આપણા અગત્યના કામમાં મચવાનું છે ત્યારે આ ન્યાયનો દરબાર ઠરાવી તેમાં તમે પોતાનો વખત ગાળો છો આ અમીર કે જે આપ મહારાજની હજુર કંઈક મોટા કારણસર આવ્યો છે ને મહારાજને પોતાના નગર તરફથી ભેટ આપવા આવ્યો છે તેને મળવા આવતા નાહક જે અટકાવ કરે તેને પહેલાં શાસન કરવું અગત્યનું હતું તેને બદલે મહારાજ બીજાને પ્રશ્ન પૂછે છે એ આશ્ચર્ય જેવું છે દરવાજા પર પલટણો ખડી છે ને આપણને સામા પક્ષના માણસો જોઈએ તેવા લડવાને તત્પર થયા છે તેવા વખતમાં આ સરદારનું આવવું જ જો આપણા લાભમાં હોય તો તેનો લાભ લેતા વિલંબ ન કરો મહારાજ આપણે આપણા કામ સાથે કામ છે મિથ્યા વખત ગાળવાની કંઈ જરૂર નથી રાસ્ત હય રાસ્ત હય બે સ્વરે શાબ્બાસી આપી વખત સર ઠીક ચેતવણી દીધી જાદુજીએ પૂરી સાબ્બાસ કેવી યુક્તિથી નક્કામી પંચાતીને અટકાવી દાદાજી બોલી ઉઠ્યા તાનાજી ભાઈ તે બરાબર કહ્યું છે તાનાજી હું જાણું છું કે તું કંઈક મહિતગાર છે તેથી બોલ એની હકીકત ને કેમ કરવું તેનો તું જ ઠરાવ કર શિવાજીએ તાનાજીને આગળ બોલાવી ગયું પણ નક્કામું તાનાજીને પૂછીને શું ફળ મેળવવું છે એ સરદારને જ પૂછો ને બલ્લાળ જે તાનાજીની ચડતી જરા પણ જોઈ શકતો નહીં હતો તેણે મારા સમીક તાનાજીને બેસતો જોઈ રંજક મૂક્યું બસ બહુ થયું આજ્ઞાવાચક શબ્દથી શિવાજીએ હાથ ઊંચો કરી બલ્લાળને બોલતો અટકાવ્યો આપણે નક્કામી તકરાર બંધ પાડીને રસ્તા સર આવવા માંગીએ છીએ ત્યારે આ ટંટો સાને જોઈએ જે જાણે છે તેને બોલવા દે ને લડનાર અથવા જેનાથી ખમાતું ન હોય તે બહાર જાઓ શું મારે બધા નાચાવે તેમ નાચવું મહારાજને એમ કહેનાર કોણ છે જાદવજી બોલ્યા જો તાનાજીની મરજી બોલવાની હોય તે ભલે બોલી ખુલાસો કરે પણ તેમ ન હોય તો આ સરદારને બોલવા દેવો એ ઘણું સારું ત્યારે હમણાં સર્વેજણ પોતાના માલિક થયા છે ને સૌ પોતપોતાના રાજા છે કે કેમ અહીંયા જય કે મોત એ પર વાત આવી ટકી છે ત્યારે સી રીતે આપણું કામ આગળ ચલાવવાનું હોતું આ વખતે દરેક જણે ખરા મરાઠાના બચ્ચા થવાનું છે કંઈ તોસી કે નકામી તકરાર ઉઠાવીને ચડભડવાનું નથી આનો નિવડો આવે કે સૌએ ઉઠીને તાનાજી પાછળ પોતાનો પ્રાણ આપવાને ઉઠવાનું છે ને જેની મરજી એની પછાડી જવાની નહીં હોય તે ભલેને ચાલ્યા જાય પોતાને દેશ એને મેં આજના દિવસનો સરદાર ઠરાવ્યો છે જે કાયર હોય તેણે તો મૂંગા જ મરી રહેવું જે મહારાજ આ પ્રમાણે બોલી રહ્યા કે એકદમ હર હર મહાદેવ કી જે નો મોટો પોકાર આખી કચેરીને સૈન્યમાં ગાજી રહ્યો બલ્લાડ ને જાદુજી તો વિલા પડી ગયા આથી પહેલવાનને માટે ભય ઉઠજ્યો પણ તે જરાય ચડ્યો નહીં ચૂપ ચૂપ ગણગણાટ અટકાવવા માટે ચોબદારે છડી ફેરવી પોકાર કીધો મહારાજે તાનાજીને હુકમ કીધો કે સર્વવર્તમાન નિવેદન કરવું મહારાજના હુકમથી બોલવા તત્પર છું આ શેર દિલ સમશેર જંગ એક એવો નળ છે કે એના મોંથી સાંભળેલું વધારે અગત્યનું થઈ પડશે ને માધવરાવ ને બીજાઓને પોતાની જોઈતો ખુલાસો થશે હું માત્ર એ દરિયાએ હાફિઝના ગુણથી એટલો જ વાકેફ છું કે તે કોઈ ઘણા મોટા અગત્યના કારણસર આવ્યો છે તે મોટા કુળનો નામીચો નર હોવો જોઈએ શેરે નર પહેલવાન તરફ નજર કરી તાનાજીએ પૂછ્યું મહારાજને આપ આપનું વર્તમાન નિવેદન કરશો આપ મહારાજ હજુર કંઈ વિશેષ જાણવા યોગ્ય હકીકત લાવ્યા હશો ને તે કહેવામાં આપને કંઈ હરકત નહીં હશે આપની પછાડી જે બીબી છે તેને પણ લાવવાનું કારણ છે કે નહીં દિલાવળ જંગ આપે જાણવું કે આપ જે રીતે મ્યાનમાંથી તલવાર કાઢીને બેઠા છો તે રીતે જો કે આ કચેરીમાં અપમાન પહોંચાડનારી છે ને મહારાજને તેની દુઃખ પેદા થાય તેમ છે તો પણ હજુ ખૂબ યાદ રાખો કે આપની જિંદગી આપના નગરમાં જેટલી સલામત છે તે કરતાં અહીંયા ઓછી નથી આપે બે ધડક જે કંઈ કહેવું હોય ते कहवो आपने कई हरकत हो तो ते जनावशो अमीर साहेब हरकत कुछ भी नहीं जिस बाइस से मेरा यहाँ आना हुआ है वो सबब जाहिर करने से मैं कभी डरने वाला नहीं पहलवान कहूँ तो आप आपकी जो हकीकत है वो जिगर खोल के कहिए शिवाजी खुर्सी पर टट्टार बैसी ने कहू सब सांभवा तैयार था ने त्या क्षण भर शांति पथराई गई मैं कौन हूँ क्या हूँ और क्या दर्जा रखता हूँ इन सारी बातों से आप वाकिफ हो जाते हैं मगर इन बातों के जानने से आपको कोई खास फायदा होने वाला नहीं अपनी पहचान के बारे में मैं सिर्फ इतना ही कह सकता हूँ कि गियासुद्दीन रूमी से मेरा दर्जा ज्यादा है और मुझे लोग पहलवान के नाम से पहचानते हैं इससे ज़्यादा मत आपको कुछ भी मालूम न होगा आपने हमारे शहर को लूट लेने की धूम मचाई घरों को आग लगाई और बेगुनाह रैया की गर्दन पर ना तरस कातिल जल्लाद की तरह फौलाद की छुरी चलाई अरे ओ ना सजाई इन सब जुल्मों का सबब क्या था क्या ऐसी सैतानियत करने वाले ही आलमपना बादशाह के नाम से पहचाने छोने की सजावार है अरे महाराज सिर्फ मेरे इस सवाल का जवाब दीजिए और बाद मेरे आने का सबब सुन लीजिए पहलवान कहो तुम गैर मजहब के लोग हमारी सरजमीन में हमारे मुल्क में किस सबब से आए थे इस सवाल का जवाब आपके पास है ताना चाहिए ये सवालों जवाब सवाल थी जाओ सिर्फ जवाब नहीं बल्कि मज़बूत जवाब है हमारे पाक पैगंबर का ऐसा फरमान है कि जो काफिर है उन्हें दिन में लाना बुद्ध परस्ती को बर्बाद करके एक खुदा का मजहब दुनिया भर में फैलाना मगर यहाँ हिंदू और मुसलमानों की लड़ाई का मौका नहीं है आप अभी तो अपने ही जात वालों पर गलबा करने के लिए आए हैं अपने हमजात और हम जब को ही दांतों में चबाए हैं पैसा तुम्हारा खुदा है जो पैसा नहीं देता वो अपनी जान से जुदा है मारना काटना और तबाही करना यही तुम्हारा पेशा है जर मिला तो फिर और क्या अंदेशा है ऐसी हैवानियत हम नहीं करते और जिन मुसलमानों ने ऐसी हैवानियत की होगी उसको कयामत के रोज जरूर परवरदिगार के सामने जवाब देना पड़ेगा अजाब के बदले अजाब लेना पड़ेगा लुब्बे लुबाप ये कि हम तुम्हारे जैसे ना तरस और बेरहम नहीं हैं खैर इस तकरार को मैं आगे बढ़ाना नहीं चाहता हमारे नवाब लाजवाब को ये फरमान है कि आप लोग हमारे मुल्क से चले जाए और रया को फुजाल फजाल तकलीफ़ न पहुंचाए। अगर सीधी तरह न जाओगे तो फौरन ही तेगे बुरा से काट दिए जाओगे जहनत की हवा खाओगे अब तक तुम्हारे हाथ से जो गुनाह हुए हैं वो माफ़ किए जाते हैं ઓર લૂંટ કે અસ્બાબ ભી દે તુમ્મે હૈ અગર યુંહી ચલે જાઓગે તો હમારે હાતમ દિલ નવાબસે એક બહુ ઉમદા તોફા પાઓગે વે તોફા બી મેં આપને સાથ લાયા આવું અમારી બાત મંજૂર હૈ તો પૈસે નજર કરો તમારા મલે છોના હાથથી અમને શું મળવાનું હતું વારું શિવાજીએ પૂછ્યું તમારી પાસે હતું શું અને છે પણ શું તરકડાઓ જ્યારથી આ દેશમાં આવ્યા છો ત્યારથી તેમણે આખા દેશનું સત્ય પાડ્યું છે ने तेथी हमारा उद्देश्य छे कि तेमनों नाश करी ने पाची हिंदूओं की सत्ता न स्थापन करूँ जवाब तो आली जनाब के मुँह से वो आया कि जिसने दुनिया के सब जवाबों को शर्माया पहलवान करडा करडाकी मात जवाब आप अब आप हम मुसलमानों को सर जमीने हिंद से निकाल देते हैं या हम आप काफिरों को यहाँ से हकाल देते हैं ये तो जब वक्त आएगा तब देखा जाएगा बकवा फजूल है करना जबान से बेहतर है कर दिखाना इस खाली बयान से जब पहला बार आपने किया है तो हम भी मैदान जंग में कुछ अपना हाथ दिखाएंगे। तुम्हारे ताना जी को मेरे सामने लड़ने के लिए भेजिए अगर वो फ़तेह याब होगा तो हमारे नवाब फकीर बनकर रियासत को छोड़ चले जाएंगे। मगर फ़तह मेरी हुई तो आप क्या मेहरबानी फरमाएंगे अब बस बकवास ना कीजिए सिर्फ गुस्से से ही नहीं कुछ अकल से भी काम लीजिए ताना जी तानो मारो हम लड़ने के लिए तैयार हैं एक अकेला सिपाही दूसरे की हद में कुछ भी नहीं कर सकता आप बेचैन न होजिए मैं और आप दोनों मौत से डरने वाले नहीं चलिए मैदान में मैं और आप तलवारबाजी करेंगे और ये सब लोग हमारी हार जीत का फैसला करेंगे तानाजी तरत म्यानम थी पोता तलवार बाहर खेची काढ़ी और आगड़ी पहलवान ने सलाम करी हाथ पर चुंबन करी तेने मुबारकबादी आप बन्ने जन चालवाने तैयार थाया पर एटला शिवाजीए पूछू कि खाँ साहब आप कौन छो मैं सूरत शहर का एक जबरदस्त पहलवान हूँ और सूरत शहर में सिवा मेरे फरमान के और किसी का फरमान चल नहीं सकता आप में लड़ने की ताकत नहीं इसी से आपने अपने सरदार को मैदान जंग में रवाना किया है एक बेगुनाह को क्षमा पर जलाने के लिए परवाना किया है अगर आप आ जाए तो रंगत बराबर हो किसी का धड़ पर तो किसी का हाथ में सर हो बस बहुत है। મિયા સાહેબ તમારી બધી વાતો મેં સાંભળી લીધી છે ચાલાકી અને હોશિયારી બતાવવાનું વખત દૂર નથી એ પછી શિવાજીએ તાનાજીને ઉદ્દેશીને કહ્યું કે તમારે બહુ જ હોશિયારીથી કામ કરવાનું છે સગળો આધાર તમારા પર છે આ મુસલ્લાને નસાડવો એ તમારું કામ છે જાઓ વીર વિજયતાવ કરશે રે માતા ભવાની આજે કાંઈક નવા રંગ દેખાશે શિવાજીએ મહાદેવ અને હર હરનો ઘોષ કર્યો અને તેનો અન્ય જનોએ તેવો જ પ્રત્યાઘાત કર્યો જવાબદારે તરત ભીષણ સ્વરથી જણાવ્યું કે કચેરી બરખાસ્ત થઈ મહારાજા શિવાજીનો જય તરત સગડા ઉઠીને બહાર મેદાન તરફ જવા નીકળ્યા